આણંદ શહેરમાં આજે જુદા જુદા વેક્સિનેશન સેન્ટરો પર વેપારીઓ લારીઓવાળાઓ અને રિક્ષા ચાલકો માટે સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી, પરંતુ શહેરમાં નહેરુબાગ વેક્સિન સેન્ટર પર આજે વેક્સિનેશનની કામગીરી બંધ રહી હતી, જેને લઈને લોકોને ધક્કા ખાવા પડ્યા હતા. જ્યારે 100 ફૂટ રોડ ઉપર મોબાઈલ વાનમાં માત્ર 50 ડોઝ આપવામાં આવતા 1 કલાકમાં ડોઝ પતી જતા લોકોએ હોબાળો કર્યો હતો. જ્યારે શહેરમાં બીએન પટેલ પીપી યુનિટ ખાતે પણ માત્ર 60 ડોઝ આપ્યા હોય, આજે શહેરમાં વેક્સિન લેવા ગયેલા લોકોને ધક્કા ખાવા પડ્યા હતા, જેને લઈને લોકોમાં રોષ પ્રવર્તી ઉઠ્યો હતો. શું નામ છે બેન આપનું? સીમાબેન પરમાર. હા, તમે વેક્સિન મુકાવી આવે છે, શું છે તમારી સાથે થયું છે? સર, અમે કેટલાય ટાઈમથી વેક્સિન માટે ફરીએ છીએ પણ વેક્સિન મળતી નથી. અત્યારે ખબર પડી 100 ફૂટના રોડે વેક્સિન મળે છે. હું ચાલુ રસોઈનું કામ મૂકીને વેક્સિન માટે આવી, અત્યારે હવે કહે છે ડોઝ પતી ગયો છે. કેટલા સમય તમારો અહીંયા બગડ્યો છે? અત્યારે કલાક તો બગડ્યો છે મારો. કલાક પછી તમને એવું કીધું કે ડોઝ નથી? હા જી. આપનું નામ? વિશાલ પરમાર. શું થયું છે અહીંયા આપને? 100 ફૂટના રોડે વેક્સિન મેળવાનું કામ ચાલુ છે પણ અત્યારે એમની પાસે કોઈ વેક્સિનના ડોઝ જ નથી રહ્યા અને પબ્લિક જોડે કહે છે તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાયેલું છે, પહેલાં તો રજીસ્ટ્રેશન થતું નહીં, ઝેરોક્સો કઢાવવા મોકલે છે, આજે રવિવારથી ઝેરોક્સની દુકાનો બંધ છે અને અત્યારે ડોઝ એમની પાસે હતા એ બધા પતી ગયા છે. હજી 12 વાગ્યા છે, હજી 1.5 કલાકે નહીં થયું, અમે 15 મિનિટે લઈને આવ્યા છે એમની એમ્બ્યુલન્સ અને 15 મિનિટમાં ડોઝ પતી ગયા છે. તમે કેટલા સમય ત્યાં રાહ જોઈ રહ્યા છો? હું અત્યારે એકચ્યુઅલી 1.5 કલાકથી અહીંયા ઊભો છું પબ્લિક જોડે. પબ્લિકે અત્યારે બિચારી હેરાન થાય છે કે ડોઝ પતી ગયા છે, તો હવે સેવા મંડળમાં જવાનું કહે છે, સેવા મંડળવાળા ના પાડે છે કે 46 વર્ષ ઉપરના અને અમે ડોઝ નથી મેળવ્યો, તો પછી રસી મેળવવા જાય કઈ માણસ. યુનુસ વહોરા, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ.